फ्रेंड्स, जुओ स्क्रीन पर कंईक देखाय छे तमने? शू देखाय छे फ्रेंड्स? चित्र देखाय छे। सानु चित्र छे? एक अंकल पूरी तरे छे अने एक अंकल खाय छे फ्रेंड्स। तो तमने एवुं कंईक थतुं हशे कि आ चित्र परथी टीचर आजे शू करावाना छे। तो हाँ फ्रेंड्स, આપણે આજે આ ચિત્ર પરથી એક હું તમને મસ્ત પૂરીની વાર્તા કહેવાની છું ફ્રેન્ડ્સ। તો ચલો આપણે સાંભળીએ। હા ફ્રેન્ડ્સ, ધ્યાનથી સાંભળજો વાર્તા, હું તમને પછી એના પ્રશ્ન પૂછીશ। ઓકે ફ્રેન્ડ્સ, તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ વાર્તા। ચિત્રમાં જોજો ધ્યાનથી। હા ફ્રેન્ડ્સ, એક ગામ હતું। એ ગામમાં એક બ્રાહ્મણ યુવાન રહેતો હતો। એનું નામ વ્રજમૂર્ખ એનું નામ શું હતું? વ્રજમૂર્ખ। તેનામાં નામ જેવા જ ગુણ હતા। એનું જેવું નામ હતું વ્રજમૂર્ખ, એવા જ એનામાં ગુણ હતા। તેનામાં ઝાઝી અક્કલ ન હતી, એટલે કે તેનામાં વધારે બુદ્ધિ હતી નહીં। એકવાર એ નજીકના કોઈ ગામે જઈ રહ્યો હતો। ચાલતા ચાલતા તેને ભૂખ લાગી। ગામમાં દાખલ થતાં એણે એક મીઠાઈ ફરસાણની દુકાન જોઈ। જેવું ચિત્રમાં દેખાય છે ને ફરસાણની દુકાન, એ દુકાન કોણે જોઈ? પહેલાં વ્રજમૂર્ખે જોઈ। દુકાનમાં પૂરીઓ તરાઈ રહી હતી, જેવું દેખાય છે ને ચિત્રમાં પૂરી તરાઈ રહી છે। તો એણે દુકાનમાં જોઈ કે એ પૂરી તરાઈ રહી છે। વ્રજમૂર્ખે દુકાનવાળા પાસેથી 8 પૂરીઓ ખરીદી। કેટલી પૂરી ખરીદી? 8 પૂરીઓ ખરીદી અને બાજુમાં પાટલી પર બેસીને ખાવાનું શરૂ કર્યું। તેણે એક પૂરી ખાધી, બીજી પૂરી ખાધી, ત્રીજી પૂરી ખાધી, પરંતુ તેનું પેટ ભરાયું નહીં। તેને થયું, આ 3 પૂરીઓ ખાધી છતાં ભૂખ ન મટી, તેથી આ 3 તો નકામી ગઈ। પછી તેણે 4થી પૂરી ખાધી, 5મી ખાધી અને એક પછી તેણે 6થી પૂરી પણ ખાઈ ગયો, છતાં પણ તેનું પેટ ભરાયું નહીં। તેણે વિચાર્યું, અરે આ પૂરીઓ પણ નકામી ગઈ। હવે તેણે 7મી પૂરી હાથમાં લીધી અને પહેલાંની જેમ તે ખાઈ ગયો। આ પૂરી ખાધા પછી તેને લાગ્યું કે હા, હવે મારું પેટ ભરાઈ ગયું છે। તો પેલા વ્રજમૂર્ખ હવે વિચારવા લાગ્યો, લોકો મને અકારણ મૂર્ખ નથી કહેતા, ખરેખર હું મૂર્ખ જ છું। એની પોતાની જાતને વ્રજમૂર્ખ મૂર્ખ ગણે છે। મેં નકામી 6 પૂરીઓ વેરફી દીધી। જો મેં સૌથી પહેલાં 7મી પૂરી ખાધી હોત તો મારું પેટ ભરાઈ જાત, અને આગળની 6 પૂરીઓ તો નકામી થઈ ગઈ। એ શું વિચારે છે કે મેં 6 પૂરી તો ખોટી ખાધી, પહેલેથી જ હું 7મી પૂરી ખાઈ લીધે તો મારું પેટ ભરાઈ જતે। પછી તે ત્યાંથી ઊભો થઈને આગળ ચાલવા માંડ્યો અને બોલ્યો, ભલે આજે હું મૂર્ખ થયો, પણ હવે હું આવી ભૂલ કદાપી નહીં કરું। હવે હું સૌથી પહેલાં 7મી પૂરી જ ખાઈશ। ફ્રેન્ડ્સ, આ જે વ્રજ મૂર્ખ માણસ છે તે પહેલેથી મૂર્ખ જ છે। આપણે એક પછી એક પૂરી ખાઈએ તો જ આપણને ગણતરી ખબર પડે ને કે એ પૂરી આપણે કયા નંબરની ખાધી। હવે એ શું કહે છે કે હું જ્યારે બી પૂરી ખાઈશ ત્યારે હું ડાયરેક્ટ 7મા નંબરની જ ખાઈશ, એવું કંઈક બને? આપણાથી ડાયરેક્ટ 7મા નંબરની પૂરી ખવાય? નહીં ખવાય ને ફ્રેન્ડ્સ? તો આ માણસ મૂર્ખ ગણાય, મૂર્ખ થયો ને ફ્રેન્ડ્સ? તો તમને આ વાર્તા સાંભળવાની મજા આવી ને ફ્રેન્ડ્સ? તો બધાએ આ વાર્તા તમારી મમ્મી સાથે, તમારા ફ્રેન્ડ્સ સાથે સાંભળજો। ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય।